અમારે સરકારને એટલું જ કહેવાનું છે કે જે આજના આકાઓ જેમની પાસે ઘણી બધી બંગલાઓ બનાવ્યા છે, ઘણા બધા રેસ્ટોરન્ટ બનાવ્યા છે, તો અડધું ગાંધીનગર જે છે એ બિનકાયદેસર છે. તો સરકારને મારે નમ્ર વિનંતી છે, ભાજપ સરકારને, એમને પહેલા નોટિસો આપો અને પછી મંદિરોને આપો. કેમ કે આજે તમે જે હિન્દુત્વના નામે જે લોકો પાસેથી મત માગ્યા છે અને હિન્દુઓને જે આજે ઠેસ પહોંચે છે, જે મંદિર પાડવાની જે વાત કરો છો, ત્યારે એક સાચા હિન્દુત્વ તરીકે હું પોતે કહીશ કે જો મને મંદિર તોડવાની જયારે વાત આવે ત્યારે મારું પણ હૃદય દ્રવી ઉઠે છે કે ભાઈ આવી રીતે કેવી રીતે મંદિર આપણે પાડી શકીએ. તો પહેલા મારે સરકારને નમ્ર વિનંતી છે એક આમ આદમી પાર્ટી તરીકે કે પહેલા તમારા આકાઓની જે લોકોએ જે પેશકદમીઓ કરી છે, જે મોટા મોટા મોલો બનાવ્યા છે, એમને પહેલા નોટિસ આપો અને પછી મંદિર બાજુ જાઓ તો વધારે સારું રહેશે. એટલે લોકોને ખબર પડશે કે સરકાર કંઈક કરી રહી છે. આજના કાર્યક્રમમાં તો બસ અમને માહિતી મળી છે કે ભાઈ આવી રીતે મંદિરો પાડવામાં આવી રહ્યા છે અને નોટિસો આપી છે, તો અમે લોકો ત્યાં જઈએ છીએ, જે મંદિરો છે એમના મહંતોને મળશું અને એમની સાથે ચર્ચા કરીશું કે ભાઈ તમને નોટિસ મળી છે, કેવી રીતે નોટિસ મળી છે. બસ એ આજનો અમારો પ્રોગ્રામ છે.